ભારતના 73મા સ્વતંત્ર દિવસની ઉજવણી 15મી ઓગસ્ટને ગુરુવારના રોજ સવારે 9 કલાકે મોડેલ સ્કૂલ કમળાપુર રોડ જિલેશ્વર પાર્ક પાસે જસદણ ખાતે કરાયેલા જિલ્લા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જેમાં વન અને આદિજાતિ વિકાસ ગુજરાતના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત રાજ્યના મંત્રી રમણલાલ પાટકર, જિલ્લા કલેક્ટર ડૉક્ટર રાહુલ ગુપ્તા, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણા વસિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ઓમ ઉપાધ્યાય, જળસંચય નિગમના ચેરમેન ભરત બોગરા, જસદણ નાયબ કલેક્ટર અમિત ચૌધરી સહિતના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને ધ્વજને સલામી આપી હતી. આ જિલ્લા કક્ષાના ધ્વજારોહણ કાર્યક્રમમાં જસદણ સહિત આજુબાજુના ગામની સ્કૂલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ તકે દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ અલગ અલગ અવનવી કૃતિઓ રજૂ કરી હતી અને જે વિદ્યાર્થીઓની અદ્ભુત મહેનત સાથેની કૃતિ રજૂ કરવામાં આવી હતી તેવા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ સિલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા. માનનીય મંત્રીનું ધ્વજારોહણ સ્થળે આગમન, માનનીય મંત્રીના વરદ હસ્તે ધ્વજારોહણ, પરેડનું નિરીક્ષણ, માનનીય મંત્રીનું ઉદ્બોધન, સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, માનનીય મંત્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા, જેમાં સંજયભાઈની સંખ્યા દ્વારા મધુર શૈલીમાં એન્કરિંગ કરીને કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો. આજ રોજ જે તમે સ્વતંત્ર દિવસ નિમિત્તે જે કૃતિમાં ભાગ લીધો છે, કઈ કૃતિ તમે કરી હતી? અમે આ દિવસે કૃતિ કરી હતી. આમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? 35 જણાએ ભાગ લીધો. તમે કેટલા સમયથી મહેનત કરતા છો? અઠવાડિયાથી. બરાબર. આમાં કઈ તમારો નંબર કેવું કઈ આવ્યો? નંબર 3 આવ્યો. બરાબર. નંબર બદલ તમને હું સન્માનિત કઈ રીતે કરવામાં આવ્યો? 7000 રૂપિયા અને સર્ટિફિકેટ ને સીલ. સર્ટિફિકેટ ને સીલ. બરાબર. કેટલા ધોરણમાં અભ્યાસ કરો? હું ધોરણ 8માં અભ્યાસ કરું. શું નામ છે? વાઘાણ કુલદીપ. ભારતની અંદર 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે સૌ પ્રજાતંત્રને રાજકોટ જિલ્લાના વહીવટીતંત્ર કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, એસપી શ્રી તથા એમના તબાબાના અંદર આવતા તમામ પદાધિકારીઓને, અમારા ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા પદાધિકારીઓ, તાલુકા જિલ્લા પંચાયતમાં જોડાયેલા પદાધિકારીઓ તથા આ આજે જે ભાગ લઈ રહ્યા છે તેમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે રક્ષાબંધનનો મહિમા પણ ખૂબ જ ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ જળવાયેલો છે, એટલે એની પણ હું આજે શુભેચ્છા આપું છું. આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટ એક વિકાસના દ્રષ્ટિએ એક કેન્દ્રબિંદુ રહ્યું છે. રાજકોટની અંદર અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી આજે અમારા વડા છે, અમારા સરકારના વડા છે અને એમાં ગુજરાતની જે નીતિઓ, એનો નિર્ણય લેવાની શક્તિઓ આઝાદી પહેલાં અને આઝાદી પછી પણ એમને અમે આજે બિરદાવીએ છીએ. સાચા અર્થની અંદર લોકશાહીનું નિર્ણય લઈને આજે એક ઇતિહાસ સર્જ્યો હોય, એ ગુજરાતીઓ સર્જ્યો છે, એમાં સ્વર્ગ વલ્લભભાઈ પટેલ, દેશના આઝાદી અપાવનાર આપણા ગાંધીજી જેણે નારો કર્યો હતો અને કાશ્મીરમાં જેને શહીદી કરી દે, એવા અમારા શ્યામા પ્રસિદ્ધ મુખર્જી 1992ની અંદર જેણે ઈચ્છા દર્શાવી હતી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના અમારા તમામ મંત્રીશ્રીઓ આ વિસ્તારમાં પણ ખૂબ જ હોશિયાર અને જેને વહીવટી દ્રષ્ટિએ નોલેજ છે એવા અમારા અન્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ અને અમારા સર્વ મંત્રીમંડળ અને સર્વ સમાજને આ શુભેચ્છા પર્વની હું શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે આ જ પ્રકારે આપણા રાષ્ટ્રીય પર્વ જે છે, આપણા ધાર્મિક પર્વો છે, સાથે મળીને એક ક્ષમથી આપણે ઉજવીએ એમાં જ સાચો આનંદ છે અને એ આનંદનો મોહ આજે મેં જસવંત તાલુકાની અંદર માન્યો છે. આપ સૌ પણ આપ કાર્યના છો, નિહાળ્યો છે, એ બદલ આપને પણ, પત્રકાર બંધુ, માહિતી વિભાગને પણ અભિનંદન આપું. હલો. ઓકે. આપણા ભારતના 73મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
રાજકોટ જિલ્લા વતી જસદણ શહેર ખાતે કરવામાં આવેલી જસદણ મોડેલ સ્કૂલ ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી વન અને પર્યાવરણ આદિજાતિ વિકાસ શ્રી રમણલાલ પાટકરના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. જિલ્લાના કલેક્ટર શ્રી તેમજ વહીવટીતંત્રના તમામ વિભાગના વડાઓ અને તેમના કર્મચારીઓ, વિવિધ સંસ્થાના પદાધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનોની શહેરીજનોની હાજરીમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું. અત્રે જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ પોલીસના વિવિધ ગ્રુપો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું. અત્રેની શૈક્ષણિક સંસ્થાના વિવિધ શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી અને સ્વાતંત્ર્ય સેનાની માન્ય જયાબેન દ્વારા આ સાંસ્કૃતિક કૃતિઓને ઇનામ પણ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા એ કૃતિઓને ઇનામ આપવામાં આવ્યું. વિશિષ્ટ સેવા બદલ અત્રે જિલ્લા કક્ષાએ જે પણ સિદ્ધિ મેળવેલી એવા વિશિષ્ટ સન્માનીય વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ અને સંસ્થાઓને પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરી અને એમને નવાજવામાં આવ્યા. સંપૂર્ણ રીતે એકદમ સુચારુ રીતે આ કાર્યક્રમ અત્રે જસદણ ખાતે સંપન્ન કરવામાં આવ્યો અને એ બદલ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર વતી હું તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપનું નામ? અમિત ચૌધરી, નાયબ કલેક્ટર જસદણ. મારી શ્રી નવાગામ પ્રાથમિક શાળા છે, નવાગામ અખિલા સોમનાથ પાસે આવેલી છે, તદ્દન ગ્રામીણ વિસ્તાર છે ને એમાંથી હું આ સ્વાતંત્ર પર્વ નિમિત્તે અમારા બાળકોની એક આદિવાસી નૃત્ય, લોકનૃત્ય જે કહેવાય, એ ટીમ લઈને આવ્યો છું અને અમારી આ ટીમનો તૃતીય નંબર આવેલો છે, જે અમને એના બદલ અમને સર્ટિફિકેટ, રોકડ પુરસ્કાર અને શિલ્ડ પણ મળેલ છે અને ખૂબ સારું એવું સન્માન મળેલું અમારા બાળકોને. અમારા બાળકો આ કક્ષાએ આવીને ખરેખર ખૂબ જ ખુશ થયા, કારણ કે આ ગ્રામીણ કક્ષામાંથી બહુ ઓછા બાળકો છે એ બહાર નીકળતા હોય ને એને સન્માન પ્રાપ્ત થતું હોય, તો એ કક્ષાએ હું પણ ખૂબ ખુશ છું, અમારા બધા બાળકો પણ ખુશ છે. જિજ્ઞેશ ધોળકિયા, વિપુલ ચાવડા સાથે રાજ પહાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ.